कांग्रेस अध्यक्ष राहुल गांधी ने लोकसभा चुनाव में हार की जिम्मेदारी लेते हुए कांग्रेस अध्यक्ष पद से इस्तीफे की पेशकश की थी। इस मामले में आज वडोदरा शहर कांग्रेस समिति के द्वारा राहुल गांधी जी को पद न छोड़ने की मांग की गई। इस बार के लोकसभा चुनाव में कांग्रेस पार्टी बुरी तरह से हारी है और इस जनादेश का स्वीकार करते हुए कांग्रेस पार्टी के अध्यक्ष राहुल गांधी ने हार की जिम्मेदारी लेते हुए पार्टी के अध्यक्ष पद से इस्तीफे की पेशकश की थी, जिसे कार्यकर्ता काफी परेशान है। आज वडोदरा शहर कांग्रेस समिति के द्वारा कांग्रेस कार्यालय के बाहर राहुल गांधी के लिए एक प्रदर्शन किया गया, जिसमें कांग्रेस के सभी कार्यकर्ता मौजूद रहे थे। और इस हार के लिए भले ही हमारे अध्यक्ष ने जिम्मेदारी ली हो, लेकिन यह जिम्मेदारी हम सबकी है, इसलिए कांग्रेस अध्यक्ष के तौर पर वह राहुल गांधी के नेतृत्व में ही काम करने की तैयारी दिखाई थी और उनसे इस्तीफा न देने की मांग की गई। ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીને લઈને એમની અધ્યક્ષતામાં જે ચૂંટણી લડી અને એમાં જે પાર્ટીને બહુમતી નથી મળી અથવા પાર્ટી સારા ઉમેદવારો જીતાડી નહીં શકી, પોતાની જવાબદારી સમજીને એમને રાજીનામું મૂકી છે। પણ એક એક કાર્યકર્તા એવી ઈચ્છા રાખે છે કે રાહુલજીની અંદર એક એક કાર્યકર્તાનો વિશ્વાસ છે। ગાંધી પરિવારે જ આ કોંગ્રેસ પાર્ટીની કમાન જ્યારે જ્યારે પણ સંભાળી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી બહાર નીકળી છે। આપ સમજી શકો છો કે ઇન્દિરા ગાંધી જ્યારે હારેલી ત્યારે બીજી વખત ફરીથી મજબૂતાઈથી બહાર નીકળેલા। ઇન્દિરા ગાંધી નહીં રહ્યા તો રાજીવજીએ કમાન સંભાળી અને 21મી સદી તરફ દેશ લઈ ગયા। જ્યારે પાર્ટી ફરીથી પાર્ટીને તકલીફ પડી ત્યારે ફરીથી સોનિયા ગાંધી પાર્ટીમાં આવ્યા અને એમને કમાન સંભાળીને પાર્ટીને મજબૂતાઈથી લઈ ગયા। હાર જીત થયા કરે, કોઈના કહેવાથી, બીજી પાર્ટીના વાળાના કહેવાથી કે ગાંધી પરિવાર આવું છે ને આવું છે, એ લોકોને ખબર નથી કે જે લોકોએ શહાદત આપી હોય, ચાહે ઇન્દિરા ગાંધી હોય ચાહે રાજીવજી હોય, જે ઉંગલી કટાકે શહીદો મેં નામ લિખાને વાલે અમારી પાર્ટી કી તરફ ક્યાં દેખેંગે। અમે એટલું જ કહીએ છીએ કે એક એક કોંગ્રેસ જનમાં રાહુલ ગાંધી પર જે વિશ્વાસ છે એ વિશ્વાસના લીધે એમને રાજીનામું આપવું નહીં જોઈએ। એક એક કાર્યકર્તા એમની જોડે છે, એક એક કાર્યકર્તાએ કાર્યકર્તા બનીને તમારી સાથે આ પાર્ટીને ફરીથી સંગઠિત કરીને મજબૂત કરશે, પણ તમારે રાજીનામું નહીં આપવું જોઈએ। કોઈના કહેવાથી અને કોઈને પાર્ટીમાં હાર જીત થાય છે બધા સ્વીકાર કરે છે, પણ કોઈ ઈવીએમથી જીત્યો છે, કોઈ ગુંડાગર્દીથી જીત્યો છે, અમારી લડાઈ સાચી દિશા તરફ છે। અને રાહુલ ગાંધી તો એવું કહે છે કે કોઈ અમારે કોઈ કેટલી બી ગાલિયા દે, લેકિન હમ પ્રેમ કી ભાષા દેંગે। અને આજે પણ અમે કહીએ છીએ કે રાહુલ ગાંધી પ્રેમની ભાષા આપીને આ દેશને જોડશે। એક એક કોંગ્રેસ પાર્ટીના જન્મમાં એમના પર વિશ્વાસ છે, એટલે એમને રાજીનામું નહીં આપવું જોઈએ, એ માટે અહીંયા ભેગા થયા છે। આજે તમે જોશો કે સમગ્ર દેશમાં એક ચિંતાનો માહોલ છે। લોકશાહી જીવતી રાખવા માટેની લડત, કોંગ્રેસ પાર્ટીને નેતૃત્વ આપવા માટેની લડત, યુવાનોને રોજગારી આપવાની લડત, મહિલાઓને અધિકાર આપવાની લડત, કિસાન ખેડૂતોને એના દેવા માફ કરીને અલગ બજેટ આપવાની લડત, નાના નાના વેપારીઓને GST ને નોટબંધીને લઈને જે પરેશાન થઈ ગયા છે એને પોતાનો અધિકાર આપીને સારી રીતે ધંધો કરી શકે એની માટેની લડત, એ લડત માત્ર ને માત્ર રાહુલ ગાંધીજીની દેન છે। રાહુલ ગાંધીજીએ લોકોના મનની વાત સાંભળીને લોકોની વચ્ચે જઈને સરકાર સામે જે લડત લડ્યા હતા એ લડતમાં તમે જોયું હશે કે સરકારે નોટબંધી અને GST માં પણ ફેરફાર કરવા પડ્યા। રાહુલ ગાંધીજીએ 2019માં દેશની જનતાને અપીલ કરી હતી કે એકવાર કોંગ્રેસ પાર્ટીને નેતૃત્વ આપો તો આ યુવાનોને રોજગારી આપીશું, જે ગરીબ વર્ગ છે એને દર વર્ષે 72,000 રૂપિયા આપીશું, મહિલાઓને એના અધિકાર આપીશું, અને મહત્ત્વની વાત છે કે કિસાન ખેડૂતોના દેવા માફ કરીને અલગ બજેટ આપીશું, GST અને નોટબંધીમાં ફેરફાર કરીને સરળ ધંધો કરી શકે આ યોજના લાવીશું। તેમ છતાં જનતાએ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ નથી મૂક્યો, જનમત નથી આપ્યો, તેમ છતાં અમે સ્વીકારીએ છીએ, પણ એ માત્ર સત્તા નહીં, એની જવાબદારી એકલા રાહુલ ગાંધીની ના હોય, એની જવાબદારી છેવાડાને રહેતો તમામ કાર્યકરથી માંડીને તમામ પદાધિકારથી માંડીને તમામ ઉમેદવારથી માંડીને તમામની હોય। રાહુલ ગાંધીજી જે રીતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે છે એનો અમે અસ્વીકાર કરીએ છીએ। રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જ લોકશાહી જીતી રહેવાની છે, દેશના પ્રશ્નો જીવતા રહેવાના છે, કારણ કે શાસક પક્ષ સામે જો લડત આપી શકનાર એક સક્ષમ યુવાન હોય કોંગ્રેસ પાર્ટીનો, અને જેનું અધ્યક્ષ સ્થાન તે માત્ર ને માત્ર એ શોભાલાયક સ્થાન છે રાહુલ ગાંધીજીનું, એટલે એના સમર્થનમાં અમે અમને અપીલ કરવા માટે દેખાવ કરીએ છીએ કે તમારું અધ્યક્ષ પદનું રાજીનામુંની તમે જે વાત કરી છે એ પાછું કહેજો, ફરી તમારા નેતૃત્વમાં કોંગ્રેસનો કાર્યકર કટિબદ્ધ રહેશે પ્રજાના પ્રશ્નો માટે લડત આપવા માટે।